જૂનાગઢના સાનિધ્ય ગ્રુપ સામાજિક જવાબદારી નિભાવવા કોરોના પીડિત દર્દીઓ અને તેમના પરિવાર માટે ટિફિન સેવા શરૂ કરી. જૂનાગઢ સાનિધ્ય ગ્રુપના રસિકભાઈ પોપટ, ઇન્દુબેન પોપટ, જયંતિભાઈ વાઘેલા સહિતનાઓએ વસુદેવ કુટુંબકમ નિભાવના અને ગૌસ્વામી સરદરાયજી મહારાજ શ્રી શ્રી વિઠ્ઠલ શ્રી ભુવન હવેલી જૂનાગઢની આજ્ઞા લઈને સાનિધ્ય ગ્રુપ સેવા ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આ કોરોનાની મહામારીમાં હોમ ક્વોરન્ટાઇન થયા હોય તેવા દરેક પરિવારો માટે તેમજ અલગ અલગ જગ્યાએ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી તથા તેમના પરિવારજનો માટે વિનામૂલ્યે શુદ્ધ તથા સાત્વિક ભોજનની ટિફિન સેવા પહોંચતી કરવાની નેમ લીધી છે. આ ઉપરાંત તેમણે કોઈપણ જાતના ભેદભાવ વગર તમામને પોતાનો પરિવાર ગણી કોઈ કોરોના દર્દીનું અકાળે અવસાન થાય તો તેમના સમગ્ર પરિવારને આ દુઃખની ઘડીએ જમાડવાની જવાબદારી સર સ્વીકારી છે. આ માટે તેમણે પોતાના ગ્રુપના 3 નંબર પર સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરેલા છે, જેના પર 8:15 થી 10 વાગ્યા સુધી અને 5:00 થી 7 વાગ્યા સુધી જરૂરિયાતમંદ કોઈપણ વ્યક્તિ નિસંકોચ પોતાનું નામ અને સરનામું નોંધાવશે તો તેમના માટે પૂરી સન્માનથી ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવાયું હતું. શૈલેષ વર્મા, સ્પીડ ન્યૂઝ 17, જૂનાગઢ. સાનિધ્ય ગ્રુપ સેવા ટ્રસ્ટના હું રાજેશ ઠક્કર, રસિકભાઈ પોપટ, જયંતિભાઈ વાઘેલા, સંજય પોપટ, અમે તમામ અમારા મિત્રો આ કોરોનાની મહામારીમાં જે લોકો ઘરે કોરોનાગ્રસ્ત થયા છે એ લોકોના ફેમિલીમાં જે લોકો રસોઈ ઘરે બનાવી નથી શકતા તે લોકોને ફ્રી ઓફ અમે ટિફિન ઘરે ઘરે પહોંચાડીએ છીએ. આ સેવામાં અમે 1 પણ રૂપિયો લીધા વગર અમે આ સેવા આપીએ છીએ. તો જૂનાગઢમાં જેટલા પણ કોરોનાગ્રસ્ત થયા હોય, જેટલા ફેમિલીને જરૂરિયાત હોય તેઓ અમારા મોબાઈલ નંબર અમે લોકો જાહેર કરેલ છે તે નંબરમાં અમને સવાર સાંજ બંને ટાઈમ ટિફિન પહોંચાડી શકે છે. અને આ સિવાય જે લોકો સિવિલ હોસ્પિટલમાં દાખલ છે તેમના પરિવારો હોય કે દર્દી હોય તે લોકોને પણ ટિફિનની આવશ્યકતા હોય તો અમારો સંપર્ક કરી શકે છે. આ સેવા અમે લોકોએ ગઈકાલથી શરૂઆત કરી છે. ગઈકાલથી અમે લોકો 80 થી 100 ટિફિન સવાર સાંજ પહોંચાડીએ છીએ. વિનામૂલ્યે ટિફિન વ્યવસ્થા છે, કોઈને સંકોચ વગર કોઈપણ વ્યક્તિ પોતાનો નામ નંબર લખાવી શકે છે. જય હિન્દ. કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે.
45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે, એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ. દવાઈ ભી ઓર કડાઈ ભી. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.